वदनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरि कृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण। वाला भक्तों, श्री हरिचरित्रामु सागर ग्रंथ पूर 10 अने तरंग 25 एनी कथा गई काले शुरुआत में थोड़ी आपणे पूज्य स्वामीना मुखे सांभळी हती। महाराज राजकोट थी निकळ्या अने हालार प्रदेश में विचरण करता मोड़ा गाम में पधार्या। मोड़ा गामनी अंदर त्याना भक्तोए महाराजनु भावभीनु स्वागत सामयु कर्यु, विविध रसोईओ आपीने भगवाननी सेवा पूजा करी अने हरिभक्तो पण देश अने काळने अनुसारे धर्म कुंवर श्रीहरिनी घणा ज प्रेमथी सेवा पूजा करता हता। अने ए जाणीने जे जे भक्तो भगवानना देशकाळने समझता हता ते गामोमां श्रीहरि मनमां प्रसन्न थईने वारंवार उमंगभेर जता। जे देशकाळने समझता ए गामोमां ए भक्तोने त्यां, अने भगवाननी जेवी मरजी होय तेने जे भक्तजन तरत समझी जाता होय अने ते वक्ते जे जरूरी सेवा करता होय तेवा भक्तना उपर भक्त प्रतिपालक श्रीहरि खूब ज रीझता हता। समय जोय देशकाळ जोईने जे सेवा करता एना उपर भगवाननो राजीपो घणो थतो। एना उपर पूज्य स्वामीए गईकाले घणी वातो करी अने भगवाने कोटान कोटी मोज आपी छे पोताना भक्तोने, एनो वर्णन करता कोई पार लई शकाय एम नथी। रता बस्यानी वात आवी हती गई काले, महाराजाने केवी रीते 15 दिवस सामेथी बोलावीने थाळ आपता हता। पूर्वना चक्रवर्ती सम्राट हता, बीजाने थाय भगवान आम केम એકલાને બોલાવીને આટલું માન આપે, પણ ભગવાન બધું આપવા તૈયાર હતા। માગવાનું કે તોય ભગવાન પાસે કાંઈ માગે નહીં, ભગવાનના રાજીપાને જ ઈચ્છતા। આમ બધાય ઓછી બુદ્ધિવાળા બીજા ગણતા, પણ ભગવાનને ભગવાનનો ભગવાનપણાનો નિશ્ચય પાક્કો જીવમાં હતો। ભગવાન પાસે શું મગાય શું ન મગાય એની એને વિકતી હતી, અને ભગવાનની સેવા પોતાના જાનના જોખમે ચાલુપુરમાં સામે કાંઠે જઈને કરીને આવ્યા તો ભગવાન એના ઉપર રાજી થયા। અને ભગવાન ભક્તોને મોજ અપાર આપતા, એનો ગણતા પાર આવે નહીં। શ્રીહરિએ રીજીને જેને મોજ આપી તેનો તેઓ તો સંભાળવાને લાયક થઈ ગયા, એ બધાય ભક્તો યાદ કરવા લાયક થઈ ગયા। અને તે મોજ જેને જેને આપી તેમાં કાંઈ યોગ્ય અયોગ્યનો વિચાર કર્યો ન હતો। ભગવાન જ્યારે મોજ આપવા બેસે ત્યારે એની એનું પાત્રતા કુપાત્રતા એનું શું છે એનું થોડુંક કર્મ જોઈ નહીં ભગવાન ક્યારેક એના ઉપર રાજી થઈ જતા। ટાણાની કોઈ સેવા કરી હોય, કોઈ કે ભગવાનને સંતને સહાય કરી હોય, પક્ષ રાખ્યો હોય, તો એના બીજા કોઈ પણ કર્મ હોય તો ભગવાન એની સામું ન જોતા, જેણે ભગવાનને સંતનો પક્ષ રાખ્યો હશે એનું ભગવાનને અંતકાળે આવીને પોતાના દિવ્ય ધામમાં તેડી ગયા છે। એના તમામ પાપોને ભગવાને નાશ કર્યા, કારણ કે પક્ષનો એવો પ્રતાપ છે। અને ભગવાન એવા છે, અહીંયા લખે છે
मेघ जबे बरखत जेही वारा, जोवत नहीं तेही सारय सारा। आप की बढ़ता जोवत जब ही, आप सम को न देखत तब ही। आप सम को न देखत तब ही। मेघ जबे बरसत जेही वारा, जोवत नहीं तेही सार असारा। मेघ जारे वरसे, वरसाद वरसे, त्यारे आप आ पुण्यशाळी आ भक्तनु खेतर छे, आ पापीनु खेतर छे, के आ भक्तनु खेतर छे त्यां न वरसवुं, भक्त छे पुण्यशाळी छे सज्जन छे एना खेतरमां वरसवुं एवुं जोए वरसाद, ए तो बधायनी ऊपर एक सरखो वरसे छे। पछी एनी पात्रता केवी ए एमांथी एवुं पामे छे। भगवान ने मोटा दरेक जीव ऊपर वरसे छे, बधायनुं रूढ़ू करवा माटे ज भगवान आवे छे। ભગવાન પોતાના મોટા સત્પુરુષોને આ લોકમાં મોકલે છે, પણ જીવોનું રૂડું કરવા માટે જ મોકલે છે। એના શરણે ગમે એવા પાપીઓ આવ્યા, પાપના પહાડ સમાન હતા, તોય ભગવાને એને શરણે લીધા। એને એવું ના કીધું કે તારી ઉપર નહીં, જે જે ભક્ત હોય, જે સજ્જન હોય, જેને મોક્ષનો ખપ હોય, જે મુમુક્ષુ હોય, એનું જ કલ્યાણ કરું, બીજાનું ન કરું, એવું ભગવાન જોતા। ગમે એવો પાપી હોય તોય ભગવાનના શરણે આવે તો ભગવાન એને સ્વીકારે છે, ભગવાન એના ઉપર પણ વરસે છે, મોટા સત્પુરુષ એના ઉપર પણ વરસે છે। જો એ ભગવાનને મોટાને રાજી કરવા મથે અને ખોટું છોડીને સાચા રસ્તે જાય તો એ પણ પરમ ભાગવત ભક્ત બની જાય છે। એવા તો અનેક દ્રષ્ટાંતો પરોક્ષના પણ છે અને સત્સંગના પણ છે। વાલીઓ લૂંટારો કેવો હતો, બધાને લૂંટી જોડીને ગમે ત્યાંથી પોતાના પરિવારનું પોષણ કરવું એ જ એનું કામ હતું, બીજાનું જે થાય તે થાય, પણ પોતાનું કરવા માટે ગમે તેવા કુકર્મો કરવા ઘટે તો એ કરતો હતો। લૂંટારો જેનું નામ હતું વાલિયો લૂંટારો, પણ નારદજી મળી ગયા, એનો સત્સંગ થયો, એની વાત જો એના જીવમાં અસર કરી ગઈ તો બધું કુકર્મો છોડી દીધા, સંસારના સ્નેહી સંબંધીઓના મોહ છોડી દીધા અને ભગવાનનું ભજન કરવા લાગી ગયા, અને રામ રામ ભજન કરતા પરમ ભાગવત વાલ્મીક સંત થઈ ગયા। ક્યાં લૂંટારા અને ક્યાં સંત, અને વાલ્મીકી રામાયણ, સૌથી પહેલી રામાયણ વાલ્મીકી રામાયણ કહેવાય, એ એણે લખી। મહારાજ વખતના પ્રસંગોમાં પણ આપણે જાણીએ છીએ, ડભાણમાં જ્યારે મહારાજ યજ્ઞ કરતા હતા ત્યારે જોબન પગી વડતાલના એકદમ જેને આખી જાનના માણસોને લૂંટીને, કેટલી જાનોને લૂંટી લૂંટી નાખી, મીંઢોળો લાવી નાખી, કોઠીઓ ભરી દીધેલી મોટી, ભગવાન એને ત્યાં આવ્યા એકવાર અને પૂછ્યું કે આ એની કોઠીઓ છે, તો કે આ મીંઢોળની કોઠીઓ। મહારાજ કે શું તમે મીંઢોળના વેપાર કરો છો, પેલા લગ્ન કરવા જાય ત્યારે મીંઢોળ બાંધે ને જાની લગ્ન વરરાજા। મહારાજને કે જોબન પગી, મહારાજ હું કંઈ મીંઢોળનો વેપાર તો કરતો નથી, પણ મહારાજ જો આ વાત તમને કહું તો તમને આશ્ચર્ય થશે। મહારાજ કે શું છે, મહારાજ તમે જ્યારે નહોતા મળ્યા એ પહેલાં આટલી જાન વરરાજાને લૂંટ્યા છે, એના ઘરેણા સોના ચાંદી લૂંટીને ભેગું કર્યું છે, અને એના મીંઢોળો લાવીને માણમાં આ કોઠીમાં નાખતો હતો, એની કોઠીઓ ભરી છે, એટલી તો કોઠીઓ ભરી હતી, કેટલી જાનો લૂંટી હશે। તો મહારાજ કે હજી આવું, હજી આ કેમ રાખ્યું છે, પણ મહારાજ મને આ જોઈને મને ખ્યાલ આવે કે મારા પહેલાંના કર્મો કેવા હતા અને ભગવાન મળ્યા ત્યારથી મારું જીવન કેવું થયું, એટલે આ જોઉં છું ને ત્યારે મને મારું પૂર્વનું જ્ઞાન થાય, ત્યારે મને તમારો મહિમા, સંતો ભક્તોનો મહિમા સમજાય છે, ક્યારેય ભગવાનના નાનામાં નાના ભક્ત પ્રત્યે પણ બીજો ભાવ ન થાય, નાનામાં નાના ભક્તને પણ હું ઊંચી દ્રષ્ટિથી જોઈ શકું છું, જ્યારે મને મારા પૂર્વના કર્મોને હું જોઉં ત્યારે મને ભગવાનના ભક્તનો મહિમા વિશેષ સમજાય છે। એ જોબન પગી જ્યારે ડભાણમાં આવ્યા અને ભગવાનની ઘોડી ચોરવા માટે એણે એક રાત પ્રયત્ન કર્યો, બીજી રાત પ્રયત્ન કર્યો, પણ એણે સાંભળેલું કે ભગવાન સ્વામિનારાયણમાં પ્રતાપ નથી, એની માણકીમાં પ્રતાપ છે, એટલે માણકી જો મળી જાય તો કામ થઈ જાય એમ એમ જાણીને માણકી લેવા આવ્યા। કેટલી રાત જાગ્યા અને રાત્રે જ્યાં માણકી પાસે નજીક જવા જાય ત્યાં ભગવાન સ્વામિનારાયણને જોવે, માણકી પાસે માણકી ઉપર હાથ ફેરવતા હોય, એને ઘાસ ચરાવતા હોય,
એને ખાણ નાખતા હોય. આવી રીતે ત્રણ ચાર રાત ઉજાગરા કર્યા પણ એકે રાત ફાયવા નહીં, અને થયું નક્કી આ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે તો જ આવું શક્ય બને, બાકી થાય નહીં. જે જોબન પગી સયાજીરાવ ગાયકવાડને ચેલેન્જ આપીને એની તિજોરી ફાડી શકે, એ ભગવાનની ઘોડી બાંધેલી ઘોડશાળામાં કોઈ ના હોય ત્યાંથી ઘોડી ના લઈ શકે, અને દરરોજ ભગવાનને ઘોડી પાસે જોયેલા દર્શન કરે ત્યારે એના હૃદયમાં પરિવર્તન આવે, ભગવાન સ્વામિનારાયણ પાસે આવીને માફી માગે અને મહારાજને કે મહારાજ અમારે આજથી તમારા આશ્રિત થવું છે, અમે તો પાપના પહાડ રૂપ છીએ, ત્યારે મહારાજે બ્રહ્મચારી જે મૂળજી બ્રહ્મચારી પાસે હતા એની પાસે પાણી મંગાવ્યું કે લાવો અમને આપણે વર્તમાન ધરાવીને આપણા આશરે લેવા છે. ત્યારે જે સુંદર પગી અને જોબન પગી, સુંદર પગી એના ભાઈ હતા જોબન પગીના, બંને મહારાજ પાસે હતા, બંને ભાઈઓ હાથમાં પાણી આપને હાથમાં પાણી આપવા જ્યારે મહારાજ જતા હતા ત્યારે જોબન પગીએ કીધું, જોબન પગી કે હે સ્વામિનારાયણ અમને વર્તમાન ધરાવવા રહેવા દો, કારણ કે હાલ તમારું મુખ સૂર્યના તેજને ઝાંખું કરે છે એવું કાંતિમાન છે, એમ કે તમારી શોભા તમારી આભા તમારું આખા ગુજરાત પંથકમાં તમારું નામ તમારા સંતો ભક્તોની દિવ્ય રીતિ એના વર્તન એને જોઈને ભલભલા મોટા અંગ્રેજ ગવર્નરો કે મોટા મોટા રાજાઓને પણ ગુણ આવે છે એવું તમારું કાંતિ છે, તમારું કાર્ય છે ને તમારી આભા, તમે જ્યાં જાઓ ત્યાં બધાય તમને નમે છે પૂજે છે વંદે છે, એટલે તમારી કાંતિ કેવી છે તો કે સૂર્યના તેજને પણ ઝાંખું કરે એવી તમારી કાંતિ છે, પણ અમને વર્તમાન ધરાવવા રહેવા દો. કેમ? પણ અમને જો વર્તમાન ધરાવી અમારું પાપ માથે લેશો તો તમારું તેજ નાશ પામશે એવા અમારા ધંધા છે. જો અમને વર્તમાન, જાણ કે ભગવાનને મોટા સત્પુરુષો જ્યારે જીવને ભગવાનના શરણે મૂકે છે ત્યારે જીવના તમામ સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ જ્યાં સુધીના થયા છે ત્યાં સુધીના બધાય પાપો ભગવાનના શરણે જતા રહે છે, એના સંચિત કર્મો પ્રારબ્ધ કર્મો અને અત્યાર સુધીના ક્રિયમાણ કરેલા કર્મો જ્યાં સુધી ભગવાનના શરણે આવ્યો ત્યાં સુધીના તમામ એના પાપ કર્મો બધાય નાશ પામે છે. એ કેટલી મોટી ભગવાનની કૃપા છે, કેટલી મોટી ભગવાનના મોટા સત્પુરુષો ભગવાનના શરણે મૂકીને જીવની ઉપર કૃપા કરે છે. ત્યારે જોબન પગી કહે છે મહારાજ અમારા પાપ કર્મો એવા છે કે એને જો તમે માથે લેશો ને તો તમારું બધું તેજ નાશ પામશે. ત્યારે મહારાજ કે અમારું તમારું પાપ મારે શી ગણતીમાં, હું તો અનંત કોટી બ્રહ્માંડનું પાપ માથે લઉં તો પણ મારા મુખનું તેજ ઝાંખું પડે નહીં, તમારા એકનું નહીં આખી પૃથ્વીના તમામ પાપીઓનું નહીં આખા અનંત બ્રહ્માંડોના જીવોનું પણ જો હું મારે માથે લઉં તો એ મને કાંઈ ફરક ના પડે એવા ભગવાન છે. એ ભગવાન એટલા સમર્થ છે, પણ જીવ સાચો થઈને ભગવાનના શરણે આવે સદગુરુના શરણે આવે ને પછી કે આજથી તમે જેમ કહેશો એમ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે તો એ જીવ તત્કાળ ભગવાનના ધામને પામે છે. એ કેટલી મોટી ભગવાનને મોટાની કૃપા છે, પણ સત્સંગમાં આવ્યા પછી પાછું જો ચાલુ રાખે તો અઘરું થઈ જાય, પણ પછી કદાચ નાની મોટી ભૂલ થાય તત્કાળ તો કંઈ શુદ્ધ ના થઈ જાય, પણ તોય ભગવાનને મોટાની આગળ નિર્દોષ નિષ્કપટ થઈને પોતાની ભૂલનું એકરાર કરીને પ્રાયશ્ચિત કરતો જાય તો એક દિવસ શુદ્ધ થઈને ભગવાનને પામે છે. પણ જોબન પગી કે મહારાજ મારું પાપ, મહારાજ કે તમારું પાપ મારે શી ગણતીમાં, અનંત કોટી બ્રહ્માંડનું પાપ માથે લઉં તો પણ મારા મુખનું તેજ ઝાંખું પડે નહીં. મહારાજે બંનેને વર્તમાન ધરાવ્યા, જોબન પગી ને સુંદર પગી, અને તેઓ નિયમ ભજન ભક્તિ કરતા થયા અને ભગવાનના એકાંતિક ભક્ત થઈ ગયા. જે માણસોને મારવા કાપવા એના માટે હાવ શાકભાજી સુધારે એના કરતાં પણ સહજતાથી માણસને કાપી નાખે એવું જેનું જીવન, એ ભગવાનના ભક્ત થયા તો એવા થયા કે કીડી જેવા જીવને પણ દુખવતા થકા ડરે અને ભગવાનની પૂજા કર્યા વિના પાણી પણ મુખમાં મૂકે નહીં, ભગવાન ધામમાં જાય તો એના મોઢે ગળે અન્ન ઉતરે નહીં, પાણી પીવાય નહીં, કેટલી આમ કેટલો આકાશ પાતાળનો ફરક પડી ગયો ને, એ ભગવાનનો સત્સંગનો પ્રતાપ છે. જો સાચા ભાવે થઈને વચનાઉતમાં મહારાજ કીધું ને આ સત્સંગનો તો એવો પ્રતાપ છે, જો શુદ્ધ ભાવે થઈને કોઈ સત્સંગ કરે તો દેહ છે તે બ્રહ્મરૂપ થઈ જાય, એ આ સત્સંગથી થવાય, પણ સત્સંગ સિવાય બહાર જઈને ગમે એટલા સાધન કરે તપ કરે વ્રત કરે તોય થવાય નહીં એવું આ સત્સંગનો પ્રતાપ છે.
પણ જો સાચા ભાવથી શુદ્ધ ભાવથી જો હું તમે કરીએ તો આ સત્સંગમાં એવા થવાય, નહીં ત્યારે સત્સંગમાં પણ જો ધ્યાન ન રાખે તો ભગવાનને સંતો ભક્તોના દ્રોહ અભાવ અવગુણમાં પડીએ તો હમુટા ઉલટી ગતિ થાય. એટલે બે વસ્તુ છે, ધ્યાન રાખવું પડે. મહારાજ ઘણીવાર કહેતા, જોબન પગીના પાપ લેવા કોઈ તૈયાર થાય તો બળીને ભસ્મ થઈ જાય એવા એના પાપ હતા. પણ આ તો સ્વયં ભગવાન હતા, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, અક્ષરાધિપતિ હતા, એને સ્વીકારી શકે, બાકી બીજા જીવથી એને સ્વીકારી પણ શકાય નહીં. એવા તો સત્સંગની અંદર કેવા કેવા હતા, સગ્રામ વાઘરી મુંજો સુરો નાગપાળવરો આ બધા એવા જ હતા. પણ ભગવાન કેવા છે, અહીંયા સ્વામી કહે છે કે ભગવાન તો વરસાદ જેવા છે, બધાને માટે સમાન વરસે છે. વરસાદ જ્યારે વરસે છે ત્યારે તે કંઈ સારું નરસું દેખતો નથી, જ્યારે તે પોતાની મોટાઈને દેખે છે ત્યારે તે પોતાને તુલ્ય બીજાને દેખતા નથી. પ્રથમનું એકાન મોચનાઓ આમ જુઓ તો માય ભગવાન છે એ અમાયિક છે, એ દિવ્ય છે. એ દિવ્ય એવા અક્ષરધામમાંથી અનંત જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી પર આવે છે. તેમાં પ્રશ્ન એવો પૂછાયો કે માયિક એવા ઇન્દ્રિયો, આપણા બધા ઇન્દ્રિયો અંતઃકરણ દેહ બધું માયિક, માયિક એવા ઇન્દ્રિયો અંતઃકરણથી અમાયિકને દિવ્ય એવા ભગવાન કેવી રીતે ગ્રહણ થાય? પણ એ ભગવાન જ્યારે કૃપા કરે, મહારાજ એવું સંકલ્પ કરીને આવે કે આ પૃથ્વી લોકના તમામ મનુષ્યો અમને દર્શન કરે, અમારો લાભ લઈ શકે એવા દિવ્ય સંકલ્પથી ભગવાન આવે છે, ત્યારે આ જગતના સામાન્ય જીવ પણ ભગવાનના દર્શન કરી શકે છે. જો સાચા ભાવથી ભગવાન સંતોની સેવા કરીને પોતાના જીવનું શ્રેય કરી જાય તો એનું કામ થઈ જાય, અલ્પકામમાં પણ મોટા ફળને પામી જાય. પેલા ધુફઈ ગામમાં સ્વરૂપાનંદ સંતો આપણા ગામ વિચરણ કરવા ગયા તો સત્સંગી ભક્તના એક દીકરા એમને એકલા જતા, માતા પિતા ગઢડા ઉત્સવ સમયમાં ગયેલા અને સંતો વિચરણમાં આવ્યા ગામમાં, ધુફઈ ગામમાં કચ્છનું ગામ. સંતો વિચરણમાં આવ્યા એટલે સંતોએ ખબર કે આ ભગતનું ગામ છે, ભગતનું ઘર છે, એટલે ત્યાં ગયા. નાનો બાળક 8-10 વર્ષનો હશે, 12 વર્ષનો, એને સંતોને જોયા એટલે એણે તો દંડવત કર્યા, ભાવથી પગે લાગ્યો, ઘરમાં આસન આપ્યું. સંતોએ પૂછ્યું કે તારા પિતા નથી? કે ના, એ તો બધા ગઢડા મહારાજના દર્શને ગયા છે. સંતોએ કીધું, સારું તો બેટા, જય સ્વામિનારાયણ, ભગવાનનું ભજન કરજે, અમે જઈએ છીએ. ત્યારે છોકરો કે, પણ અહીંયા આવ્યા શું, ગયા શું? મા બાપ, મારા મમ્મી પપ્પા કદાચ ગઢડા ગયા છે પણ ઘર થોડું ગઢડા લઈને ગયા છે, તો અહીંયા જ છે. તમારે અહીંયા જે જરૂરિયાત હોય રોકાવ, જમો. પણ સંતો કહે કે હવે અમારે નીકળવું છે. સંતોએ ઉતાવળ દાખવી, કારણ કે સંતો પણ જાણે છોકરો એકલો બિચારો મને આપણી શું સેવા કરી શકશે અને એને બીજી તકલીફમાં મૂકવા, એમ સંતોએ વિવેક દાખવીને જવાની તૈયારી કરે. ત્યારે પેલા છોકરાએ કીધું, સંતોએ કીધું કે ના, અમારે કંઈ બીજું કામ નહોતું, અમે તો ખાલી મળવા જ આવ્યા હતા, હવે અમે જઈએ છીએ. ત્યારે છોકરાએ કીધું, આવ્યા છો તો ખાય હાવ, એવી રીતે ખાલી હાથે જવાય નહીં. અમારી વાડીમાં ઘઉં પાક્યા છે ને, હમણાં જ ગઈકાલે પોંક પાડ્યો છે, એકદમ તાજો પોંક છે ને, ઘઉંનો પોંક જમો. એમ કરીને પોંક સંતોને આપ્યો અને સંતોએ ઠાકોરજીને જમાડીને, સંતો તો ભૂખ્યા હતા જ, ભગવાનને થાળ ધરાવીને સંતો જમ્યા. પણ છોકરાનો વિવેક, એનો ભાવ જોઈને સંતો એવા રીઝી ગયા કે સંતોએ કીધું કે દીકરા, તને જે જોઈએ તે માગ, તારે જે જોઈએ તે અમે આપીશું. હવે પેલા નાના છોકરાને થયું કે ઓહો, આ સંતો મને શું આપશે, એની પાસે તો કાંઈ નથી, પહેરવા કપડાંને એક જોડી, આમ વિચરણ કરે ને લોકો જ્યાં મળે ભિક્ષા માગીને જમી જાય, જમે છે, એની પાસે બીજું તો શું હોય. પણ આ સંતો આનંદમાં, કેફમાં, મસ્તીમાં કેવા ફરે છે, એવા તો જગતમાં કોઈ જીવોની એવું આનંદ કે એવું સુખ એના ચહેરા પર જોવા ના મળે, એવા દિવ્ય સુખમાં સંતો ફરે છે. માટે એમની પાસે કંઈક એવી ચીજ તો હશે જે આનંદમાં અને સુખમાં એને રાખી શકે છે. એટલે છોકરાએ કીધું કે તમને જે વાલમવાલી વસ્તુ હોય ને એ અમને આપો. ત્યારે સંતોને થયું કે ઓહો, આ નાનો છોકરો પણ આવું તો કોઈને માગતાય આવડે ને આવી કોઈને સમજણ પણ હોય નહીં. ત્યારે સંતોએ કીધું કે અમને વાલા મહારાજ છે, જા તને મહારાજ આપ્યા. અને નાના છોકરાને ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ દેખાતી થઈ ગઈ અને પાછળથી એ ભુજ મંદિરમાં સાધુ થયા અને અચ્યુતદાસ સ્વામી એમનું નામ પડ્યું અને ભુજના મહંત થયેલાનું ખૂબ મોટા સત્સંગના કાર્યો એમણે કરેલા. પણ એક
ભગવાનના સંતની જો સાચા ભાવથી સેવા થઈ ગઈ તો કેવો મોટો રાજીપો મળ્યો. એટલે ભગવાન જે મહારાજ કહે છે, વરસાદ જ્યારે વરસે છે ત્યારે કંઈ સારું નરસું દેખતા નથી, એ તો બધા ઉપર સમાન વરસે, સામેનું પાત્ર કેવું છે એવું એને પ્રાપ્તિ થાય, એવું એને મળે છે. આગળ કીધું કે જ્યારે તે પોતાની મોટાઈને દેખે છે ત્યારે તે પોતાને તુલ્ય બીજાને દેખતા નથી. જેને વરસવાનું છે એવા વરસનારા ભગવાનને મોટા સત્પુરુષો, એ જ્યારે પોતાની મોટાઈ જોવે છે કે અમે, ભગવાન તો જાણે છે કે હું કોણ છું, મારો નિયામક કોઈ નથી, સર્વથી પર છું, કારણનો કારણ છું, મારાથી પર કોઈ છે નહીં, ત્યારે પોતાને તુલ્ય બીજાને દેખતા નથી. બીજા બધાને જે બીજાને સહાય કોણ કરી શકે, જે મહાન છે મોટા છે એ બીજાને, કોઈની પાસે બહુ સંપત્તિ છે ભગવાનને આપેલી તો એ કોઈ ગરીબને પૈસા આપી શકે ને કંઈ અન્નજળ આપી શકે, પણ જેની પાસે જ કંઈ છે જ નહીં તો એ ના આપી શકે ને. એમ સહાય કોની થાય, જેને આપણાથી, જેને જરૂરિયાત છે આપણાથી, જેને બધી રીતે સ્થિતિએ કરીને, સમજણે કરીને, સત્સંગ કરીને એની સ્થિતિ નીચી છે, એને મહાન સ્થિતિવાળો કંઈક આપી શકે. એમ ભગવાનને મોટા એવું જાણે છે, એને બીજા પાસેથી કોઈ અપેક્ષા નથી, એને પોતાની સમાન કોઈ હોય તો એને કંઈ આપવાની જરૂર જ નથી, પણ જેને જરૂરિયાત છે, જેને નાના છે, એને જ આપવાની જરૂર પડે ને. એટલે ભગવાનને મોટા સત્પુરુષ છે જ્યારે પોતાની મોટાઈને દેખે છે ત્યારે તે પોતાને તુલ્ય બીજાને દેખતા નથી. બીજા નાના છે એની સમજણે કરીને, સ્થિતિએ કરીને, તો પણ એના ઉપર સમાન રીતે વરસે છે ને, જેની જેવી પાત્રતા એવું એમાંથી પામી શકે છે ને, એમાંથી મેળવીને પોતાનું કાર્ય કરી શકે છે. એ પરમેશ્વર તો જીવ પ્રાણી માત્રના જીવનરૂપ છે, તેમની તુલનામાં તો કોઈ આવતું જ નથી. બહુ બ્રહ્મા અને ઇન્દ્ર આદિ દેવો પણ શ્રીહરિને આધીન વર્તે છે. ભગવાન કેવા છે તો જીવ પ્રાણી માત્રના જીવનરૂપ છે. આપણા દેહનો આધાર અન્ન પાણી અને શ્વાસ એ છે, જો એ ના મળે તો દેહ ટકે નહીં, દેહમાંથી જીવ નીકળી જાય. એમ આપણા જીવનો પણ જો કોઈ આધાર હોય તો જીવના આધાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા ભગવાન છે. અહીંયા કીધું જીવ પ્રાણી માત્રના જીવનરૂપ છે, જીવના પણ જીવન એ ભગવાન છે. એમની તુલનામાં તો કોઈ આવતું નથી, ભગવાનની તુલનામાં કોઈ આવી ન શકે. બહુ બ્રહ્માદિક અને ઇન્દ્રાદિક દેવો પણ શ્રીહરિને આધીન વર્તે છે. મોટા મોટા આ બ્રહ્માંડના અધિપતિઓ, આ બ્રહ્માંડના કારભારીઓ, આ બ્રહ્માંડના દેવતાઓ જે કહેવાય મુખ્ય, એવા ભવબ્રહ્માદિક દેવો કે ઇન્દ્રદિક દેવો એ પણ ભગવાનને આધીન વર્તે છે. આધીન કોને કહેવાય? એની આજ્ઞામાં એ જેમ કે એમ કરે, એની એની એને રાજી કરવા જે તત્પર વર્તે, એને જેમ આપણે દ્રષ્ટાંત આપીએ તો જેમ પેલો સર્કસની અંદર પેલો કરાવનારો હોય, ખેલ કરાવનારો, એ જેમ કે એમ પેલા પ્રાણીઓ કરે, એને આધીન હોય, એ જેમ કે એમ જ કરે, કારણ કે ખબર છે કે આને આધીન રહીશું તો જ ખાવા પીવાનું બધું મળશે, જો આને આધીન નહીં રહીએ તો કંઈ મળશે નહીં. માલિકને આધીન ચાકર રહે છે, રાજાને આધીન દાસ રહે છે, કે જેમ રાજાને ગમે એમ વર્તવું. એમ આ બધા આવા મોટા મોટા કહેવાય છે, જે ધારે તો આખા બ્રહ્માંડનો નાશ પણ કરી શકે, ભવ કહેતા શિવજી, તો એ ભગવાન આગળ તો આધીન વર્તે છે. અક્ષર મુક્ત હિ આદિક જેતા પ્રકૃતિ પુરુષ પ્રધાન હિ તેતા બડે બડે જેતે ધામ નિવાસી તાકે જીવન હે હરિ અવિનાશી તાકે જીવન હે હરિ અવિનાશી. આગળ સ્વામી લખે છે અક્ષરધામના મુક્ત વગેરે જે હોય, અક્ષર મુક્ત હિ આદિક જેતા પ્રકૃતિ પુરુષ પ્રધાન હિ તેતા બડે 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 જેતે ધામ નિવાસી તાકે જીવન હે હરિ અવિનાશ. અક્ષરધામના મુક્ત વગેરે જે હોય, પ્રકૃતિ પુરુષ અને પ્રધાન તથા મોટા મોટા ધામના નિવાસી જે કોઈ પણ મુક્તો હોય,
તે સૌના જીવનરૂપ તો અવિનાશી શ્રીહરિ છે. દરેકના આધાર ભગવાન છે. મોટા અક્ષરધામના અનાદિ મુક્તોના પણ આધાર પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષથી લઈને અનંત ધામના મુક્તો, એ બધાના આધાર પણ જો કોઈ હોય તો કોણ છે? ભગવાન છે. અને અનંત મુક્તો એના જીવનરૂપ, એ સૌના જીવનરૂપ છે. આપણું જીવન જીવનરૂપ કોને કહેવાય કે એના વગર ચાલે જ નહીં. આપણને કેના વગર ના ચાલે? આપણું જીવન શું હોય? આપણને ખાવું પીવું શ્વાસ એ આપણું જીવન હોય, અથવા તો આપણને ગમતી વસ્તુ એ આપણું જીવન થઈ ગયું. આપણને મોબાઈલમાં બહુ ઇન્ટરેસ્ટ રાખી ગયો, જો ના લઈ લે આપણી પાસેથી કોઈ કે આવલો એના વગર જ જીવવાનું છે, તો જો આપણે ના જીવી શકીએ તો આપણું જીવન થઈ ગયું કહેવાય. જેના વિના ચાલે એ આપણું જીવન ના કહેવાય, પણ જેના વિના ના ચાલે એ બધું શું કહેવાય? જીવનરૂપ થઈ ગયું કહેવાય. એ હોય તો જ ચાલે, તો જ જીવાય. એ ના હોય તો ના જીવાય, એ બધું જીવનરૂપ કહેવાય. આપણું ખાવું જો ખાધા પીધા વિના આપણે ન ચાલે. હવે ઘણીવાર કોકને એક ટાઈમ ખાવાનું ન આપો તો ચાલે, પણ મોબાઈલ તો જોઈએ જ. હવે એનું અત્યારના માણસનું જીવનરૂપ શું થઈ ગયું? મોબાઈલ ને એવું બધું થઈ ગયું ને. કદાચ મોબાઈલ હોય પણ નેટ ના હોય તો તેનાથી એને વધારે કાંઈ કામનું જ નહીં, એવું થઈ જાય ને. એમ આ બધાએ જે મોટા મોટા કહેવાય છે અક્ષરધામના મુક્તો, પ્રકૃતિ પુરુષ પ્રધાન અને મોટા મોટા ધામના નિવાસી જે કોઈ પણ મુક્તો હોય તે સૌના જીવનરૂપ તો અવિનાશી શ્રીહરિ છે. એના જીવનરૂપ ભગવાન છે. કહેતા ભગવાન વિના એને ન ચાલે. એ બધાનો આધાર, જીવવાનો આધાર કોણ છે? ભગવાન છે. એ એવું અનુભવે છે. આપણે તેવું અનુભવ, આપણો આધાર આમ પરોક્ષ રીતે તો ભગવાન જ છે, પણ આપણને અનુભવાતું નથી. આપણને આપણો આધાર બીજો મનાઈ ગયો છે. આપણે તો ભગવાનના ભક્તો છીએ, પણ જેને જીવને એવું જ્યારે બધ દશામાં છે ત્યારે એને બીજા બધા અવલંબનો વધી જાય છે અને ભગવાનનું અવલંબન છૂટી જાય છે. એને ભગવાનની આધાર છે એવું ભૂલાઈ જાય છે અને જગતના બીજા બધા આધારો એને જીવનરૂપ થઈ જાય છે. પણ અક્ષરધામના મુક્તો એ કેવી સ્થિતિને 64 પદીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠો જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન, નિત્ય નમાવે છે શિષને રે. લગની લગાડી લેલીન, જોઈ રહ્યા છે જગદીશને રે. ભગવાન કેવા છે? ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે, નજરે ન મળે કોઈને. આ ઘનશ્યામ, આ મહારાજ આપણને જે મળ્યા છે, પીવડા મહારાજ કે આપણને મળેલા પ્રત્યક્ષ જેને જે સ્વરૂપે મળેલા મહારાજ, એ કેવા છે? તો ઘણા મોંઘા છે. એ કોઈ સસ્તા નથી એ મળવા, એ પણ જીવને મળી જાય તો એની કોઈ કિંમત આપણને જ્યાં સુધી એનું મહાત્મ્ય નથી સમજાયું ત્યાં સુધી આપણે એને હા છે મળ્યું છે શું છે કંઈ નહીં એનું આપણને હાવ કોઈ મિનિંગ હોય નહીં. પણ જ્યારે એનું મૂલ્ય સમજાય કેવા મોટા છે તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે, ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. એની નજર ભગવાનની મળવી, એ મોટા મોટાને પણ ભગવાનની નજર મળતી નથી, એવા મોટા છે. કોઈ બહુ મોટો માણસ હોય આ લોકનો, એને આપણે આમ એક નજર મેળવી હોય તો એ મળે? એ કદાચ બહુ મોટું આમ લાખો માણસને સંબંધ પ્રવચન આપીને બોલતો હોય ને એના ફંક્શનમાં આપણે ખાલી એકવાર ગયા હોય તો આપણે શું કહીએ? આજ તો આને સાંભળીને આવ્યો, આવા મોટા માણસની સભામાં જઈને આવ્યો. આમ આપણને આમ ગર્વ હોય, પણ એની નજરે આપણને મળી ન હોય, એને ખબર ન હોય કે આ કોઈક આ ભાઈ આવીને આમાંથી મારી સભા સાંભળીને ગયો, એને ખબર હોય. પણ તો આપણને કેટલો કેફ હોય કે સાંભળી આવ્યો એમ. પણ એ બધાએ તો આલોકના કહેવાતા થોડા મોટા ઘણા માણસો હશે, પણ ભગવાન તો કેવા મોટા, જેની નજર મોટા મોટા દેવોને પણ નથી મળતી, એવા મોટા મહારાજ. નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. અક્ષરધામના એ મુક્તો અહીંયા કીધું ને, જેના જીવનરૂપ ભગવાન છે, એ અક્ષરધામના મુક્તો અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. આઠું જામ કહેતા 24 કલાક અખંડ જેને જોઈ રહ્યા છે. આપણને ભગવાન સામે થોડી વાર બેસવું હોય તો અઘરું લાગે કે ભાઈ અડધો કલાક બેઠા તો એમ થાય ઘણું બેસી લીધું, હવે
જો ભગવાન કંઈ બોલે ને ભગવાન સામે આપણે માળા લઈને બેહવાનું હોય તો ભગવાન સામે કીર્તન ગાવાનું, ખાલી આંખમાં આંખ પોરવીને દર્શન કરવાના હોય તો કેટલી વાર આપણે દર્શન કરી શકીએ? પણ એ ભગવાનની નજર મળવી મોટા મોટાને દુર્લભ છે. ભગવાનની નજર મને ને તમને મળી છે એ મારા ને તમારા મોટા ભાગ્ય છે. એ અક્ષરધામના મુક્તો આઠો પહોર અખંડ જેને જોઈ રહ્યા છે, કહેતા એક ઘડી પણ બીજું કામ કરતા નથી, 24 કલાક સતત ભગવાન સામું અખંડ એકી નજરે ભગવાનનું સુખ લઈ રહ્યા છે. અને એ મહારાજ કેવી રીતે ભગવાનનું સુખ લે છે? તો કે અતિ થઈને દીનાધીન, અતિ ગરીબ થઈને દાસ થઈને, કે હે મહારાજ તમે અમારા ઉપર કેવી મોટી કૃપા કરી કે તમે અમને મળ્યા અને તમારા દિવ્ય સુખના ભોગતા મને અમને કર્યા, એમ જાણીને નિત્ય નમાવે છે શિષને રે. હંમેશા ભગવાનના ચરણે શિષ નમાવે છે અને ભગવાનના ગુણો ગાય છે. લગ્ની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે, લેલીન થઈ ગયા છે. લેલીન કોને કહેવાય? કે બીજું બધું ભૂલી જાય, ખાવું ભૂલી જાય, પીવું ભૂલી જાય, બાથરૂમ પાણી જવાનું ભૂલાઈ જાય. જો લાગ્યું હોય તોય આ દેહમાં, આ લોકમાં ઘણીવાર કોઈકને બહુ ઇન્ટરેસ્ટવાળી બહુ એવી ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ મળી જાય તો આ બધું ભૂલાઈ જાય ને, એમ આ મુક્તો અક્ષરધામના એ બધું ભગવાનની મૂર્તિમાં લેલીન થઈ ગયા છે. બેટા બધું પોતાના દેહનું ભાન ભૂલી ગયા છે, એવી રીતે ભગવાનનું અખંડ સુખ લઈ રહ્યા છે. એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે રે. વળી રાજ એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે. એ ભગવાન કેવા છે? તો રાજાધિરાજ છે, એનાથી પર કોઈ નથી, બધાના નિયામક એ છે. એના ન તત્ સમસ્યાભ્યધિકશ્ચ દ્રશ્યતે, એના કોઈ સમાન જ નથી કોઈ, તો એનાથી પર તો કોઈ હોય જ કોણ શકે? જેની પાસે જે કંઈ છે એનું આપેલું છે. ધામ ધામના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને રે, આમાં જે આવ્યું ને અનંત ધામના અનંત મુક્તો તે સૌના જીવનરૂપ તો શ્રી હરિ શ્રી અવિનાશી શ્રી હરિ છે. એટલે સ્વામી પણ આ 64 પદીમાં કહે છે, ધામ ધામના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને, ભગવાનની આગળ હાથ જોડીને હજુર રહે છે કે હે મહારાજ અમારા ઉપર રાજી રહેજો, આપ જે આમ આજ્ઞા કરો, તમારી જેમ રૂચિ હોય જેમ અમારે કરવા અમે તત્પર છીએ. આવા મોટા મુક્તો, આવા મોટા અધિપતિઓ એ પણ ભગવાનની આજ્ઞા પાળવા માટે એમ તત્પર વર્તે છે. તો એ મહારાજે મને તમને મારા આશ્રિત એમ કરીને શિક્ષાપત્રીમાં આપણને કીધેલી આજ્ઞાઓ એ મારા ને તમારા સુખને માટે કીધી છે. એ આપણને કંઈ દુઃખી કરવા કીધી નથી કે આપણને બંધનમાં મૂકીને દુઃખી કરી દેવા, એવું નથી. આપણને દુઃખોમાંથી છોડાવીને સુખ તરફ લઈ જવા છે, પરમનન્ટ સુખમાં લઈ જવા છે. એટલા માટે મને તમને મહારાજે આજ્ઞાઓ કીધી છે, આપણા સુખને માટે કીધી છે. એમ માનીને આપણે જો એ પ્રમાણે વર્તીએ તો આપણને ભગવાને પોતાના દિવ્ય સુખના ભોગતા મને તમને કરે. એ મોટા મોટા ધામના મુક્તો પણ હાજર ભગવાનની હાથે આગળ બે હાથ જોડીને હજુર રહે છે. કરી આરત શું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને. આરત નાદે ભગવાનને ભગવાનની સ્તુતિ કરીને ઉચ્ચાર કરીને પ્રાર્થના કરે છે. તો મને તમને જે મળેલા મહારાજ એનું મારે ને તમારે એવું દિવ્ય સુખ લેવું ઘટે. જ્યારે શીતળદાસ મહારાજને સૌથી પહેલાં મળ્યા ફરેણીમાં રામાનંદ સ્વામીના 14માને દિવસે, અને એને રામાનંદ સ્વામીના દર્શન કરવા હતા, સ્વામી તો ધામમાં ગયા એટલે ઉદાસ થઈ ગયા કે હવે મારે શું કરવું, જેના માટે આવ્યો તો એ તો જતા રહ્યા, હવે હું ચાલું. ત્યારે મહારાજે એને રોક્યા. મહારાજે કીધું તમે શા માટે આવ્યા હતા રામાનંદ સ્વામીના દર્શને? તમે અહીંયા રોકાવ, તમારી ઈચ્છા પૂર્ણ થશે. અને મહારાજે સ્વામિનારાયણ મંત્ર સૌથી પહેલાં એમની પાસે જપાયો. સમાધિમાં દિવ્ય અક્ષર ધામમાં ગયા, અનંત મુક્તોને મહારાજની સ્તુતિ પ્રાર્થના કરતા દર્શન કર્યા, અનંત અવતારો ને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા એણે દર્શન કર્યા. અને આપણે કથા જાણીએ છીએ એમ અક્ષરના મુક્તોના પણ ભગવાન કેવા છે? જીવન પ્રાણ છે. એ જ ભગવાન મને તમને મળ્યા છે. પણ આપણા જીવન પ્રાણ બીજું વસ્તુ છે, આ લોકના જ વસ્તુ વ્યક્તિ પદાર્થો આપણા જીવન પ્રાણ થઈ ગયા છે. પણ મને તમને મહારાજ અહીંયા એક શીખવાડે છે કે આપણા સાચા જીવન પ્રાણ ભગવાન થવા ઘટે. ભગવાન જાય તો આપણને ન ચાલે, બીજી બધી વસ્તુથી ચાલે. પણ આપણને બીજી આપણને જોઈતી આ લોકની વસ્તુઓ વિના આપણે ન ચાલે એવું થઈ ગયું હોય. ભગવાન એક બાજુ રહેતો ચાલે, પણ આ લોકની વસ્તુ આપણે જો આઘી પાછી કે આપણું ગમતી વ્યક્તિ વસ્તુ પદાર્થ એના વિના આપણને નથી ચાલતું એવું થઈ ગયું. કહેતા માણસ એવું કહેવાય ને કે માણસ
ટેકનોલોજી માટે નથી પણ ટેકનોલોજી માણસ માટે છે, પણ હવે માણસો બધા ટેકનોલોજી પાછળ થઈ ગયા, એ ના હોય તો માણસ જીવે નહીં. જો લાઇટ ના હોય, મોબાઈલ ના હોય, આ બધું ના હોય તો માણસ ગાંડો થઈ જાય. એટલે માણસ એનો વિવેકપૂર્વક ઉપયોગ કરે જે કામ માટે યોગ્ય છે, પણ એ માણસને ખેંચ્યા કરે, માણસને એ ચલાવે તો એ ખોટું થઈ જાય. માણસ એને ચલાવે ત્યાં સુધી બરાબર, પણ એ માણસને ચલાવતો થઈ જાય, એના વિના માણસને ન ચાલે તો આપણું જીવન પ્રાણ એ થઈ ગયું. પણ એમ આપણે સમજણ કરીને, સત્સંગ કરીને, ધીરે ધીરે મારે તમારે આપણી સમજણમાં મહારાજે આપણા જીવન પ્રાણ થાય, મોટા સત્પુરુષો સત્સંગે આપણો જીવન પ્રાણ થાય એવું આપણે સત્સંગ કરી કરીને કરવાનું છે, એ આપણને સ્વામી આના દ્વારા શીખવે છે. સબસે સમર્થ હોઈ હરી વર્તત હોઈ અજાન, એસે ગુણ એકતાહી મેં તેહી કરસો ભગવાન, તેહી કરસો ભગવાન. સબસે સમર્થ હોય હરી વર્તત હોય અજાન, સૌથી સમર્થ કોણ છે? ભગવાન છે. સબસે સમર્થ હોય હરી વર્તત હોય અજાન, સૌથી સમર્થ ભગવાન છે તોય સૌથી અજાણ થઈને ભગવાન રહે છે. એસે ગુણ એક તાહી મેં તેહી કરસો ભગવાન, એવો ગુણ ભગવાનમાં છે એટલે જ ભગવાન છે. આપણે કોઈકનું થોડુંક જાણીએ તો આપણે એને આમ જાણીએ કહો આપણને કેટલું જ્ઞાન થઈ ગયું, ને આપણે એને આમ ચારે બાજુ એની વાત કરતા ફરીએ કે પેલાનું આમ છે ને પેલાનું આમ છે. અને ભગવાન આખા બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડોમાં અનંત જીવો છે ને અનંતના કર્મો ભગવાન એક કાળા વચ્છિન્ન જાણે છે. એક સાથે અનંત બ્રહ્માંડોના અનંત જીવોના કર્મને ભગવાન એકી સાથે જાણી શકે છે, તોય ભગવાન બધાનું ચલાવે છે, બધાનું ભરણ પોષણ કરે છે, બધાને નભાવે છે, એ જ ભગવાનની મોટાઈ છે. કોઈકને એમ લાગે ભગવાન જોતા જ નહીં હોય, આ પાપી આટલું ખોટું કરે તોય કેમ એનું ચલાવતા હશે, જાણે છે બધું, તોય બધાનું ભગવાન બધાનું પોષણ કરે છે. બ્રહ્માનંદ સ્વામીને ના એકવાર ભગવાન પણ જોઈતું હતું ને ભગવાન પણ આપ્યું, અને સ્વામીને એમ થયું કે ઓહો આ બધા આટલા પાપી, આટલા કસાય, આટલા દુષ્ટ જીવો, એને તો ખાવાનું આપવું જ ના જોઈએ, એને તો આમ જ કરવું જોઈએ. તો મહારાજ કે રવા દો સ્વામી, આ તો તમારે ભગવાન પણ જો તમને એક ઘડી કે થોડી વાર આપશો તો તમે બધા એનું હતું નહોતું કરી નાખશો. એટલે સ્વામીએ પણ કીધું મહારાજ તમે બરાબર છો, આ તો આ બધા જીવોના આવા કર્મો તો બીજાથી જોઈ પણ ના શકે, એ તો ભગવાન બધા એનું સંભાળે છે, ચલાવી શકે છે. બાકી જીવની તો કેપેસિટી જ નહીં, એક બાજુમાં કોઈકનું થોડુંક જોયું હોય તો એ પાંચ જગ્યાએ આપણાથી નીકળી જાય ને કહી દે આમ છે ને પેલું છે ને, આપણે પાછું આમ ગર્વ હોય એનો કે મને એની ખબર છે ને મેં આનું કીધું એમ, આવું જીવને થઈ જાય. અને ભગવાન આટલા બધાનું આટલું બધું જોવે છે તો એ બધા એનું ભરણ પોષણ કરે છે, ચલાવે છે, એ જ ભગવાનની મોટાઈ છે. સબસે સમર્થ હોય હરી વર્તત હોય અજાન, સૌથી સમર્થ છે તોય અજાણ થઈને રહે છે, કેટલી મોટી મહાનતા. અને આપણી અંદર કંઈ ના હોય, થોડું ઘણું આપણને ખ્યાલ હોય તો આપણને લાગે મને બધી ખબર છે, મને બધાનું જાણું છું, મને બધું ખબર પડે છે એમ. આપણને એટલું બધું આમ પાવર હોય, કેફ હોય, કોઈકને બે વાત કરતા હોય તો આપણે કંઈક મને બધી જ ખબર પડે. ભગવાન કેવા છે? સૌથી સમર્થ છે તોય વર્તત હોય અજાણ, તોય અજાણ થઈને વર્તે. ભગવાનને મોટા જાણવા છતાં અજાણ રહે છે, જોવા છતાં આંધળા રહે છે. ઘણીવાર નિષ્કામ સ્વામી કહે છે ને આપણને કથામાં, સાંભળવા છતાં બેરા રહે છે, કે તો આપણને ખબર જ ના પડવા દે કે આપણી વસ્તુને આને ખબર છે. આપણા દોષની, આપણી ભૂલની એ બધું જાણતા હોય, જોતા હોય તો આપણું ટ્રીટમેન્ટ એવી કરે કે આપણે એકદમ સારા છીએ, અને આપણું ઓપરેશન એ કરીને આપણને સરસ ભગવાનને ગમે એવા બનાવી દે. આપણને ખબર એ ના રહે ક્યારે આપણું ઓપરેશન થઈ ગયું, આપણી ભૂલ કાઢીને આપણને સારા કરી દીધા, એવી આપણી કેટલી ભૂલોને એ પી ગયા હોય અને પચાવી હોય અને કાઢીને આપણને સારા કર્યા હોય. અને એ કોણ કરી શકે? જે જાણતા થકા અજાણ રહે, કહેતા સામેનાનું જોયું એટલે તરત એને કહી જ દીધું, એને મોઢે મોઢ તું આમ કરે છે ને પેલું કરે છે એમને, એની ભૂલને દર્શન, એને એના હિતનું ચિંતન કરે, એની ભૂલ કેમ સુધરે અને એનું સારું કેમ થાય એવો ઘાટ ઘડીને એની ભૂલ એને બતાવવાની નહીં અને તોય પાછું એનું સારું કરવાનું, એ તો કેટલી મોટી વાત છે. અને ભગવાનને મોટા સત્પુરુષો, મોટા સાધુ કરે છે.
આપણે તો બસ એની કૃપા માનવી કે આપણને એવા મળ્યા છે. અને આપણી ક્યારેક ટ્રીટમેન્ટ થતી હોય તો આપણને ક્યારેક થોડુંક લાગી આવે કે મામ કેમ કર્યું, મને કેમ કીધું નહીં, તો હવે સમજવું કે એ જે કરતા હશે મારું હિત જ કરતા હશે, મારું સારું જ કરતા હશે, મારું ક્યારે આજ સુધી એણે અહિત કર્યું નથી તો આગળ કરશે પણ નહીં. એટલે ભગવાનની એ મોટાઈ છે. શ્રીહરિ સૌથી સમર્થ હોવા છતાં અજાણ્યાના જેવું વર્તે છે, તે ગુણ તો તેમનામાં એકમાં જ છે અને તેથી જ તેમને ભગવાન કહેવાય છે. ભગવાનના ગુણ સત્પુરુષમાં આવ્યાનું એવું પણ એક વચનામૃત છે. ભગવાનના ગુણ સંતમાં આવે છે, જે ભગવાનને ધારી રહેલા સત્પુરુષ છે એમાં જે આ ભગવાનમાં જે ગુણો છે સત્પુરુષમાં પણ આવે છે. એ ભગવાન એમાં રહ્યા છે એટલે ભગવાનના ગુણો એમાં પ્રકાશે છે. મુખ્ય ગુણ તો એ ભગવાનનો છે, જાણવા છતાં અજાણ રહેવું. બધું જાણવા છતાં અજાણ જેવું વર્તે છે ભગવાન વર્તી શકે, અને ભગવાનને ધારેલા મોટા સત્પુરુષ વર્તી શકે. કે દોષને જાણ્યા છતાં એના દોષને પ્રકાશિત ન કરતા એનું જીવનું રૂડું કેમ થાય એ જ એનો પ્રયત્ન કરે એ ભગવાન કરી શકે, અને એ જ એની મોટાઈ છે એટલે જ એ ભગવાન કહેવાય છે. અને જો ભગવાન જીવનું બધું જોતા હોય અને કહેવા માંડે તો અંતરનું ખણ કણ કણનું જાણે. આપણે સામે જઈએ અને દર્શન કરીએ અને ભગવાનને કહીએ કે તમે એવો માતા ચ પિતા, તો અમે ભગવાન કહેવાય કાલે તો તું આમ કરતો હતો ને પેલું કરતો હતો ને પાછો અહીં આવ્યો બે આપે તો ફરી વાર ભગવાન પાસે કોઈ જાય જ નહીં. પણ ભગવાન બધુંય સાંભળે, સાંભળવા છતાં જોવા છતાં એ અજાણ રહે છે, અને અમુક આ ભગવાન પ્રેમ આપે એ જ ભગવાનની મોટાઈ છે. અને ઘણીવાર આપણને ન આવડતું હોય ને કોઈક બોલતું હોય ને તો આપણે પાછળ પાછળ આમ એવાય જોયા છે, હા આમ એવું જોયું છે કે આમ આપણે કોઈ પૂછ્યું હોય કે આ શું થાય તો કંઈ ના ખબર પડે, પછી એ જવાબ જ્યારે આપે તો પાછળ પાછળ એની જેમ શબ્દો બોલતા જાય એટલે જાણે કે મને પણ બધું આવડે જ છે, ખબર જ છે એમ. આપણને ન જાણ હોય તો આપણે સ્વીકારી ન શકીએ, તો આપણે આવડે છે એવો ઢોંગ કરવા પ્રયત્ન જીવ કરે. અને ભગવાનને મોટા બધું જાણે છે છતાંય નથી ખબર, અજાણ છે એવા થઈને રહે છે. અને અજાણ થઈને રહેવું એ જ મોટાઈ છે. જે આવે મને બધી ખબર છે અને મને જે આવડે હું કહી જ દઉં એવું નહીં. હા, આવડતું હોય તો અજાણ આપણે રહી જ ન શકીએ. આપણને નથી આવડતું તોય અજાણ નથી રહી શકતા, તોય આપણે જાણીએ છીએ એવો દેખાવ કરીએ છીએ. તો જો આવડતું હોય તો આપણે અજાણ કેમ બેસી શકીએ? તો આમ ઊંચા કૂદીને આપણે કહેવા જઈએ કે હા હું કહું મને ખબર છે, ના પૂછ્યું હોય ના કીધું હોય તોય આપણે દેખાડો કરવા તત્પર હોઈએ. પણ ભગવાન એવા સમર્થ છે છતાંય અજાણ્યા જેવું વર્તે છે. આવી મહારાજ અહીંયા વાત કરે છે, ચિંતામણીમાં બધી જ વસ્તુઓ રહી છે, જે ચિંતવવામાં આવે તે તરત જ દેખાય છે. દેખવામાં તે પથ્થર જેવો પથ્થર છે, પણ તે તેના પ્રતાપને કારણે પથ્થરથી વિજાતીય છે. ચિંતામણી જેની પાસે હોય એને કોઈ વસ્તુની ખામી રહે, એને કોઈ વસ્તુ નથી એવું ના કહેવાય, એની પાસે બધું જ છે, એની પાસે કોઈ એક પણ વસ્તુની ખામી નથી. ચિંતામણી આવી ગઈ એટલે એની પાસે કાંઈ નથી એવું કહેવાય જ નહીં, બધું છે એની પાસે. અને જે ચિંતવામાં આવે તરત જ દેખાય, આમ સંકલ્પ કરે તો હાજર થઈ જાય. અને દેખાવમાં કેવી હોય? પથ્થર જેવી, પથ્થર જ દેખાય, લાગે કે પથ્થર છે પણ છે ચિંતામણી. પણ તેના પ્રતાપને કારણે પથ્થરથી વિજાતી છે. દેખાવમાં ભલે પથ્થર જેવી છે પણ એનો પ્રતાપ કેવો છે? પથ્થર જેવો છે એનો પ્રતાપ, અપરંપાર પ્રતાપ છે. એના પ્રતાપને કારણે પથ્થરથી વિજાતી છે. એમ ભગવાનને મોટા સત્પુરુષ દેખાય પથ્થર, આમ એમ માણસ જેવા આ લોકમાં હોય ત્યારે મનુષ્ય જેવા જ હોય, હાથ પગ મસ્તક આંખો, ખાવું પીવું હાલવું પહેરવું બેસવું ઊંઘવું આપણા જેવું જ દેખાય, પણ એનો પ્રતાપ કેવો હોય? ચિંતામણી જેવો અપાર અને અમાપ હોય. અને એના કારણે મનુષ્યથી વિજાતીય છે કે તા મુક્ત છે, ભગવાન છે એ માણસ નથી. આવી રીતે મહારાજ વાત કરે છે મોડા ગામની અંદર. અહીંયા 14 કડી પૂર્ણ થઈ છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે.